આપણી સાથે મોંઘવારી વધ્યા કરે પરંતુ સરકાર મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં મુહૂર્તની રાહ જોઈ રહી છે। રાજ્યમાં જીએસટીની આવક તો બમ્પર છે પરંતુ મોંઘવારી ભથ્થું કટકે કટકે ચૂકવાય છે। કેન્દ્ર સરકાર તો સમયસર મોંઘવારી ભથ્થું જાહેર કરી દેશે પરંતુ રાજ્યના કર્મચારીઓને ભથ્થા માટે 10-10 મહિના રાહ જોવી પડતી હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। આ સ્થિતિમાં સૂત્રો અનુસાર સમાચાર સામે આવ્યા કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ગયા વર્ષની જેમ જ 3 હપ્તે આ ભથ્થું ચૂકવાશે, જેની સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગ છે કે જુલાઈ 2022થી જે 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4% વધારો કરી 38% આપવામાં આવે અને જાન્યુઆરી 2023થી 38% આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરી 42% કરી આપવામાં આવે। મોંઘવારી ભથ્થાનો રાજ્યના 5 લાખ કર્મચારીઓને સરકારી કર્મચારીઓને લાભ મળશે। ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં કેન્દ્ર સરકારે 4% મોંઘવારી ભથ્થું વધાર્યું અને જાન્યુઆરી મહિનામાં ફરીથી 4% વધારો કરાયો, પરંતુ ગુજરાત સરકારે ચૂંટણીના માહોલના કારણે સરકારી કર્મચારીઓ તથા પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થું આપ્યું નહીં। સૂત્રો મુજબ સરકારે કર્મચારીઓને આગામી દિવસોમાં 8% મોંઘવારી ભથ્થું ચૂકવવાની તૈયારી બતાવી છે। હવામાન પર આવીએ। આગામી 5 દિવસ વરસાદ પડવાની કોઈ શક્યતા ન હોવાથી ગરમીમાં વધારો થશે। મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક બફારો પણ છે, તેમજ 31 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ છે। વર્તમાનમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું, જોકે હાલ દક્ષિણ દિશાથી વાદળો આવે છે જેના કારણે 1-2 જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે। પશ્ચિમ તરફથી આવતા પવનોના કારણે ભેજમાં પણ વધારો થશે। 5 દિન में पूरा गुजरात में इधर मोस्टली ड्राई होने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है और टेम्परेचर देखा जाए तो मैक्सिमम टेम्परेचर जो है यानी डे टेम्परेचर में ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है। जैसे अभी अहमदाबाद और गांधीनगर जैसे 41 डिग्री सेल्सियस अराउंड रियलाइज हो रहा है, अगले 5 दिन में भी ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा। વર્ષોથી સવાલ ઉઠે છે કે રાજ્યમાં ગૌચર જમીનો કોણ ચરી ગયું। વિસાવદર મામલતદાર કચેરીમાં આ જે દ્રશ્યો છે તે માલધારીઓના છે। માલધારીઓ અહીંયા પશુઓ લાવવા મજબૂર એટલા માટે છે કેમ કે જમીન પર ગેરકાયદેસર દબાણ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે માલધારીઓ મામલતદાર કચેરીએ પશુઓ લઈને પહોંચ્યા। 10થી વધુ માલધારીઓની અટકાયત પણ થઈ। માલધારી કચેરી અને તાલુકા પંચાયતની કચેરીમાં પોતાના પશુઓ સાથે રાખીને માલધારીઓએ આંદોલન કર્યું હતું। તંત્રે દબાણ માફિયાઓ સામે કાર્યવાહી ન કરતા આખરે આ સ્થિતિમાં આવવું પડ્યું। વિસાવદર શહેરમાં ગૌચરની જમીન પર થયેલી પેશકદમી ખુલ્લી કરાવવા માલધારીઓ અનેક વખત રજૂઆત કરી। હરેશભાઈ માલધારીએ જણાવ્યું કે જ્યાં સુધી ગૌચરની જમીનમાં કરાયેલા દબાણનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ઘરે જવાના નથી, જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાયના વાછરડાઓને પણ ઘરેથી અહીં લાવીશું। આ મુદ્દે અનેક વખત એકઠા થઈને આવેદનપત્ર પણ આપ્યા, આંદોલન પણ કર્યા, આત્મવિલોપનની ચીમકી આપી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ, છતાં પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અને માલ ઢોરને નિર્ણયને પાણીને સગવડ સાહેબને મામલતદાર સાહેબને કરી દેવું, એની જવાબદારી બધી ઢોરને અટાણે સાહેબની છે, મામલતદાર। મારો પ્રશ્ન એ છે, અમે 2008 વખતથી લડીએ છીએ બરોબર, આનો કોઈ નિવારણ આવતો નથી। મારે વખતે આવી ભાઈધરી આપી દેશે કે જાઓ બેદીમાં આવશે તમારો પ્રશ્નનો હલ થઈ જશે, આજે આવે છે, આજે એમ કહે છે કે અમે હવે કાર્યવાહી આજ કરવી છે બરોબર, એટલે આજે હવે અમારે અમારો પ્રશ્નનો ખ્યાલ કે નિર્ણય કાઢે કંઈ આવે નહીં, કાલે અમે ગાયો લઈને ઘરે જવાના નથી। રાજકોટ શહેરના ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી મંદિરને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે પ્રાંત અધિકારીએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો। જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કમિટી બની છે, આ કમિટીનો રિપોર્ટ મને મળ્યો છે, બંને પક્ષને નોટિસ પાઠવવામાં આવી છે અને બુધવારે સ્થળની મુલાકાત પણ લીધી હતી। હવે બંને પક્ષોને સાંભળીને નિર્ણય લેવાશે। નિયમ ભંગ અંગે પણ તપાસ ચાલુ છે, હાઈકોર્ટે આપેલા દિશાનિર્દેશ મુજબ આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરાશે। સ્થળના જૂના પ્રોપર્ટી કાર્ડ અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ, આ અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવાશે।